માંડવી તાલુકા કોંગ્રેસ દ્વારા માંડવીના આઝાદ ચોક વિસ્તારમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તાજેતરમાં ગુજરાતના સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની જે સરા જાહેર હત્યાની દુઃખદ ઘટના, તેમજ કચ્છના મુન્દ્રામાં ક્ષત્રિય યુવાનની હત્યા અને તે હત્યાનો ભેદ ઉકેલાયો નથી, તેમજ ધાર્મિક સ્થાનોમાં અવારનવાર ચોરીની ઘટના રોજબરોજ બની રહી છે, કાયદો વ્યવસ્થા નિષ્ફળ નીવડી રહી છે, યુવાધનને રોજગારીના પ્રશ્નો સતાવી રહ્યા છે, આવા અનેક મુદ્દાઓને લઈ આજે માંડવીના આઝાદ ચોકમાં ભાજપ સરકારનો વિરોધ કરી ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વખતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, માંડવી તાલુકા પ્રમુખ ખેરાજ ગઢવી તેમજ અરવિંદસિંહ જાડેજા, જિલ્લા મહિલા મોરચાના કલ્પનાબેન જોશી, અનિલ મોતા, ભોલુ શેઠ, આશિફ સુમરા, સવિતાબેન તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્ટોરી સુનિલ મોતા, માંડવી દ્વારા. ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ બિલકુલ કથળી ગયેલ છે. જે રીતે થોડા દિવસ પહેલાં જે સુરતની ઘટના બની, જે રીતે એક મહિલાની સરે જાહેર આજ હત્યા થઈ, ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુંડાઓ બિલકુલ એ લોકોનું આજે જ્યાં ને ત્યાં આવા બનાવો બનતા રહે છે. અગાઉ પણ અમદાવાદમાં પણ આવો બનાવ બનેલ હતો. એટલે ભારતીય જનતાના પાર્ટીના રાજમાં ગુંડારાજ ચાલી રહ્યું છે, ત્યારે અમે અહીં માંગ કરીએ છીએ, જો ભારતીય જનતા પાર્ટીની આ સરકાર, જો ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી જો સુરક્ષા પૂરી ન પાડી શકતા હોય તો એમને પોતાના હોદ્દા ઉપર રહેવાનો કોઈ હક નથી. થોડા દિવસ પહેલાં પણ ઘણા સમયથી કચ્છની વાત કરી તો કચ્છમાં પણ મંદિરો ઉપર મંદિરોમાં ચોરી થઈ છે. આવા અનેકો બનાવો છે જેનાથી લાગે છે કે ગુજરાત અને કચ્છમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગયેલ છે, અને એના લીધે ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. મુન્દ્રામાં પણ જે ઘટના બની, જે 19 વર્ષના એક ક્ષત્રિય યુવાનની હત્યા થઈ, આટલા દિવસ થઈ ગયા પછી પણ પોલીસ હજી એને આનો આરોપી કોણ છે એ આરોપી શોધી કાઢવામાં નિષ્ફળ ગઈ છે, ત્યારે સંપૂર્ણપણે અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે, અને તાત્કાલિક ધોરણે સરકારે મુખ્યમંત્રીએ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દરેક વર્ગ આજે તકલીફમાં છે. એ મહિલાની વાત કરી તો મહિલાઓ મોંઘવારીથી ત્રસ્ત છે. દિવસે દિવસે શાકભાજીના, કઠોળના, તેલના જે રીતે ભાવ વધી રહ્યા છે એના લીધે મહિલાઓનું આજ ઘર નિર્માણ કરાવવું બહુ મુશ્કેલ બને છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના જે રીતે ભાવ વધ્યા છે એમાં આમ આદમીની એક કમર તોડી નાખી છે આ ભાવ વધારાએ, અને જે રીતે બેરોજગારી વધી છે, યુવાનોને ભણી લખીને મોટા થયા પછી પણ આજ નોકરી નથી મળતી, અને એના લીધે આજ બેરોજગારી આજ બહુ ઊંચા પાયે વહી ગઈ છે. ત્યારે અને બીજી બાજુ વાત કરી તો જગતનો તાત ખેડૂતને પણ પોતાના અન્નની જે પેદાઈશ છે એના પૂરા ભાવ નથી મળી રહ્યા, ત્યારે સરકાર છે એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. આજે માંડવીમાં કાર્યક્રમ થયો એ સરકારની નિષ્ફળતા વિરુદ્ધ અમે કાર્યક્રમ કર્યો છે. સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે. એ કાયદા વ્યવસ્થાની વાત હોય, એ મોંઘવારીની વાત હોય, અને એ આમ માણસને સુરક્ષા દેવાની વાત હોય, ત્યારે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે આ સરકાર. ત્યારે માંડવી ખાતે આઝાદ ચોક ખાતે અહીંયા માંડવી શહેર અને માંડવી તાલુકાના કાર્યકર્તાઓને મળીને અહીંયા કને મોટી સંખ્યામાં ભેગા થઈને આનો વિરોધ કાર્યક્રમ કરવામાં આવેલ છે. આજે ગુજરાત સરકાર, ભાજપની જે સરકાર છે, મહિલાઓની સુરક્ષા બાબતે સદંત ને સદંત નિષ્ફળ ગઈ છે. ક્યારે સુરક્ષા મહિલાઓને આપી નથી. રોજ ન્યૂઝપેપર ખોલતા રોજ બળાત્કારના ગુના બનતા હોય છે, દુષ્કર્મના ગુના બનતા હોય છે, અને મહિલા ક્યાંય સલામત નથી. નાની નાની બાળકો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, તો એના વિરુદ્ધમાં આજે પૂતળા દહન, આ સુરતમાં જે બહેનનું જે ગળું કાપીને હત્યા કરવામાં આવી, એના વિરોધમાં એના જે ગુનેગાર છે એને સજા કડકમાં કડક સજા થાય, અને એના જ વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું છે.
सौ प्रथम तो हूँ ये कहीश के बहुत हुआ नारी परिवार अब नहीं चलेगी ये सरकार नु सूत्र लईने भारतीय जनता पार्टी सत्ता ऊपर बेसी गई छे त्यारे मारे दुख पूर्वक कहेवू पड़े छे के हाले जे अत्यारे जे घटना बनी ए सूरत में आ ग्रीष्म वेकरियानी तो जाने आपणे जीभड़ू कापता हूँ एवी रीते एना गळा ने कापी नाख्यू छे त्यारे हर्ष संघवी पण ए विस्तारना छे त्यारे गृहमंत्री क्या शू कर रहा है जो ये जागृत एक नागरिक हो जागृत समाज सेवक हो तो एमने खरेखर आना अत्यार सुधी पर एनु कई रिजल्ट आयु नहीं आज चोरी ना बनाव हो मोंघवारी ना बनाव हो महिला सुरक्षा ना बनाव हो के कोई पण बनाव हो तात्कालिक कोई निर्णय आता नहीं चोर लूटारो पण बेफाम बन्या छे एनु कारण छे के कायदो अने व्यवस्था बने कथड़ेला छे अने पोलीस नो के सेनी बीक नहीं एटले बेफाम आ बधुं वधी रह्युं छे एटले अमारुं ए कहेवुं छे के जो प्रजाने प्राथमिक सुविधा ना आपी सकती होय तो पोतानी खुर्शी खाली करी देवी। छवीसमी जानुआरीनी दरेक भाई बहेनोने शुभकामनाओ। शुभेच्छक मोटी रायण ग्राम पंचायत। सरपंच श्री मंजुलाबेन जेठालाल सीजु, उपसरपंच नवीनभाई गढ़वी, न्याय समिति चेयरमैन श्री झवेरबेन दामजी केनिया, गाम मोटी रायण, तालुको मांडवी, कच्छ। 73मा गणतंत्र दिवसनी दरेक गुजरातवासीओने शुभेच्छाओ। मेसर्स रवजी मंजी सोरठिया एंड कंपनी, आदिपुर, कच्छ। 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। રાણીબેન ચેતનભાઈ ચાવડા, પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત, ચેતનભાઈ ચાવડા, સરપંચ શ્રી છસરા ગ્રામ પંચાયત। 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। ડાયાલાલ દેવજી આહિર, કારોબારી ચેરમેન શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા। 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। રચનાબેન પ્રણવ જોશી, કાઉન્સિલર શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા, પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ, પ્રણવ જોશી, પ્રમુખ શ્રી મુંદ્રા શહેર ભાજપ। 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। ધર્મેન્દ્રભાઈ શ્યામજીભાઈ જેસર, પ્રમુખ શ્રી અખિલ કચ્છ રાજપૂત સમાજ। 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। સરપંચ શ્રી માલશ્રીબેન બાબુભાઈ ગઢવી, વવાર ગ્રામ પંચાયત, મુંદ્રા, કચ્છ। સામાજિક અગ્રણી શ્રી બાબુભાઈ ગઢવી। દિલથી મુબારકબાદી ગાદ ઓસમાન ફકીર મામદ, પ્રમુખ શ્રી અખિલ કચ્છ જિલ્લા માછીમાર વાગેર સમાજ। આપશ્રીની ઉપરોક્ત ગૌરવંતા પદીની નિમણૂક થતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ। માછીમાર ભાઈઓના પ્રશ્નો ઉકેલી વધુ લોકચાહના મેળવો એવી અપેક્ષા સાથે અભિનંદન સહ શુભેચ્છા। શુભેચ્છક શ્રીઓ હાજી અલી અકબર શાહ એમ જિલ્લાની બાબા સાહેબ, હાજી મહેમૂદ શાહ અલી અકબર શાહ જિલ્લાની હાજી બાવા, હિજાઝ બાપુ હાજી અલી અકબર શાહ જિલ્લાની લુણી, તાલુકો મુંદ્રા। નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।